ઘરના ભોંયતળિયે અને ઘરની બહાર કાચા મેદાનમાં 50 સેમી × 50 સેમીના બે જુદા ચોરસ બનાવો। હવે બંને ચોરસ પર એક સરખા સમયે એક સરખા કદનું પાણી ઠાલવો। કયા ચોરસમાં પાણીનું શોષણ થયું અને કયા ચોરસ પર પાણી ઠાલવતા વહી ગયું। અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઘરના ભોંયતળિયા પર બનાવેલ ચોરસ પર પાણીને ઠાલવતા પાણી શોષાતું નથી, પરંતુ વહી જાય છે। જ્યારે કાચા મેદાન પર બનાવેલ ચોરસ પર પાણી ઠાલવતા પાણી શોષાઈ જાય છે। આવું કેમ થયું હશે? આ સમજવા માટે ચાલો એક બીજી પ્રવૃત્તિ કરીએ। આ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક પોલી નળાકાર પાઇપની જરૂર પડશે। અહીં આપણે એક પ્લાસ્ટિકની બોટલને કાપીને લીધેલ છે। તમે આ માટે એક ટીન કેનના તળિયાને કાપીને લઈ શકો છો અથવા પીવીસીનો 20 સેમી લંબાઈવાળો પાઇપ પણ લઈ શકો છો। આ પાઇપને જે સ્થાનેથી ભૂમિ એકત્રિત કરવાની હોય ત્યાં 2 સેમી ઊંડી મૂકો। હવે આ પાઇપમાં 200 મિલી જેટલું પાણી નાખવાનું શરૂ કરો। પાણી નાખવાનું શરૂ કરી નળીમાંનું પાણી સંપૂર્ણ જમીનમાં શોષાઈ જાય ત્યાં સુધીનો સમય નોંધો। આ પ્રવૃત્તિ કરતી વખતે પાણી નળીની બહાર ઢોળાઈ ના જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ। હવે આ પ્રવૃત્તિના આધારે તમે જે તે ભૂમિના નમૂના માટે અંતઃસ્રવણનો દર નીચેના સમીકરણની મદદથી ગણી શકો છો। અંતઃસ્રવણ દર બરાબર પાણીની માત્રા ભાગ્યા અંતઃસ્રવણ સમય। અંતઃસ્રવણ એટલે એકમ સમયમાં ભૂમિ દ્વારા શોષાતો પાણીનો જથ્થો। અહીં આપણે કરેલી પ્રવૃત્તિમાં પાણીની માત્રા 200 મિલી છે તથા પાણી શોષાવા માટેનો સમય 20 મિનિટ છે, માટે તે ભૂમિનો અંતઃસ્રવણનો દર બરાબર 200 મિલી ભાગ્યા 20 મિનિટ બરાબર 10 મિલી પ્રતિ મિનિટ। આ પ્રવૃત્તિ 3 થી 4 જૂથમાં અલગ અલગ કરો। દરેક જૂથ અલગ અલગ પ્રકારની જમીન પર આ પ્રવૃત્તિ કરશે। દરેક જૂથ જે તે ભૂમિનો અંતઃસ્રવણનો દર ગણશે। હવે દરેક જૂથે ગણેલ અંતઃસ્રવણના દરની સરખામણી કરો અને તેમને ચડતા ક્રમમાં ગોઠવો।